વીજળીનું ચમકવું અને વાદળનું ગરજવું એક સામાન્ય પ્રક્રિયા છે. વરસાદની સીઝનમાં આ બંને ઘટના જોવા મળે છે. જો કે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે છે કે વીજળી પહેલા ચમકે કે પહેલા વાદળ ગરજે છે. તો ચાલો જાણીએ કે પહેલા વીજળી ચમકે છે કે પછી વાદળ ગરજે છે. વીજળી ચમકે છે ત્યારે આપણને વાદળ પણ ગરજતા સાંભળવા મળે છે અને બાદમાં વાદળ ગરજે છે. વીજળી પહેલા ચમકે છે કારણ કે પ્રકાશની ઝડપ અવાજની ગતિ કરતાં ઘણી વધારે છે. આવી સ્થિતિમાં જ્યારે વીજળીનો અવાજ આવે છે અને તે આપણા સુધી પહોંચે તે પહેલાં જ વીજળી ચમકી ચૂકી છે, તેના પછી વાદળ ગરજે છે. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે વીજળી કેવી રીતે પેદા થાય છે. તો જણાવી દઈએ કે આકાશમાં વાદળોમાં પાણીના નાના નાના કણો હોય છે જે હવા સાથે ઘર્ષણના કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પર પોઝિટિવ ચાર્જ આવી જાય છે અને કેટલાક પર નેગેટિવ. જ્યારે બંનેના ચાર્જવાળા વાદળ એકબીજા સાથે ઘસાય છે તો તેના મળવાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે. ક્યારેક ક્યારેક આ વીજળી એટલી વધારે હોય છે કે પૃથ્વી સુધી પહોંચી જાય છે, તેને જ વીજળી પડવાનું કહેવાય છે. આ વીજળી સૌથી વધારે ક્યાં પડે એની જો આપણે વાત કરવી હોય તો સૌથી પહેલા તો સમતળ, ધારો કે જમીન હોય તો કોઈ ઊંચી જગ્યા, જેમ કે કોઈ પર્વત હોય એની ઉપર કોઈ જગ્યા હોય કે કોઈ મકાન હોય કે કોઈ મંદિર હોય કે કોઈ થાંભલો હોય ત્યાં વધારે પડવાની શક્યતા છે. ઊંચું બિલ્ડિંગ હોય એના ઉપર પણ પડવાની શક્યતા વધારે છે. મોટો કોઈ ઇલેક્ટ્રિક કે મોબાઈલનો ટાવર હોય એના ઉપર પડવાની શક્યતા વધારે છે. વૃક્ષો છે એના પર પણ પડવાની શક્યતા વધારે છે, કારણ કે સૌથી ઓછું અંતર આ બધી વસ્તુ ઉપર હોય છે. અને એટલા માટે તમે જોયું હશે કે ઊંચા મકાનો ઉપર દરેક જગ્યાએ એક અર્થિંગ પોલ રાખવામાં આવે છે, જે અર્થિંગ પોલ ખૂબ જ ઝડપથી વીજળીને જમીનમાં ગ્રાઉન્ડ કરી દે છે. તો આ બધી વસ્તુ ઉપર વીજળી પડવાની શક્યતા વધારે છે, એટલે એની આજુબાજુ ખાસ ઝાડ નીચે તો ક્યારેય ઊભું રહેવું જોઈએ નહીં. પણ મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે આપણે વીજળી પડતી જોઈએ છીએ તો વીજળી તો આપણને પહેલાં દેખાય છે પણ અવાજ થોડી વાર પછી આવે છે, આવું કેમ થાય છે? તો આની પાછળ અવાજ એક અલગ વસ્તુ છે, વીજળી એક અલગ વસ્તુ છે. વીજળીમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે અને પ્રકાશની ઝડપ ખૂબ જ વધારે છે, એટલે ખૂબ જ દૂર હોવા છતાં આપણને તરત દેખાઈ જાય છે. પણ અવાજની ઝડપ વીજળી કરતાં ખૂબ જ ઓછી છે અને એટલા માટે પહેલાં વીજળી દેખાય છે અને પછી આપણને અવાજ સંભળાય છે. જો તમારે એની ગણતરી કરવી હોય તો જ્યારે વીજળી પડતી દેખાય એટલે તમે 1, 2, 3, 4, 5 સેકન્ડ થાય અને પછી અવાજ સંભળાય અને એની ગણતરી કરો તો તમને એક્ઝેક્ટ તમને ખબર પડી જાય કે આ વીજળી કેટલે દૂર સુધી કેટલે દૂર પડી છે. આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયો જો આપને ગમ્યો હોય તો તેને અવશ્ય લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે. નમસ્કાર.